જીવનજ્યોત ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. આજે આપણે સાંભળીશું ચારણકુળમાં જન્મેલ આઈસી રૂપલમાના પ્રાગટ્ય પર્ચાનો ઇતિહાસ. જગતમાં ચારણકુળ એવું કુળ છે કે જ્યાં જગદંબા માં પોતે જ પ્રગટ્યા છે. ખરેખર આજે આપણે એક એવા જ પરમધામની વાત કરીશું કે જ્યાં આઈસી રૂપલમાં પ્રગટ્યા છે. ગીરના જંગલોની સમીપે આવેલું નાનું એવું ગામ એટલે રામપરા ગામ, કે જ્યાં એક સમયે જગતના સર્વે ચારણો અને 18 વર્ણના લોકો માં રૂપલમાના સાનિધ્યમાં પહોંચ્યા હતા. આ દિવસ ગુજરાતના ઇતિહાસના પન્ને સુવર્ણ અક્ષરેથી અંકિત થયો હતો. ખરેખર આ કોઈ સામાન્ય દિવસ ન હતો. આમ પંખીના માળા જેવું નાનકડું ગામ એવું રામપરા ધામ, કે જ્યાં ચારણ જગદંબા આઈસી રૂપલમાનું પ્રાગટ્ય થયું, આ નેગમાં આપા અલસુરના ઘેર માનો જન્મ થયો. આઈ ધાનબાઈને ત્યાં 3 દીકરાઓ હતા, જેમાં ભાઈ દેવદાન, હરસુળ અને બીજલભાઈ. આ સિવાય આપા અલસુરને 3 જોગબાઈ હતી, કે જેમાં સૌથી મોટી આઈ જેકી આઈ, આઈ જાનુ આઈ તેમજ સૌથી નાના એવા આઈ રૂપલ આઈ. ખરેખર આ નાના એવા નેહમાં માનવ જન્મ થયો અને એમને જે પરચો આપ્યો પોતાનું એ જગતમાં આજે પણ વખણાય છે. ખરેખર આ દિવસ ગુજરાતના ચારણકુળ માટે સોનાનો દિવસ હતો. શ્રાવણ વદ 8ના મંગળવારના દિવસે માં રૂપલ આઈનો જન્મ થયો અને કહેવાય છે ને કે જન્મતાની સાથે જ માં શક્તિનો તેમાં વાસ હતો. સમય જતા આઈ રૂપલમાં મોટા થતા ગયા અને એકવાર તેમને પોતાના આપા અલસુરને વાત કહી કે હે આપા, મારે નવચંડી યજ્ઞ કરવો છે અને 3.5 પાળા ચારણનાથને આમંત્રણ આપવું છે. આ વાત સાંભળીને આપા અલસુર મૂંઝવણમાં મુકાઈ ગયા. નાના એવા નેહમાં રહેતા આપા અલસુરને ચિંતા થાય છે, પરંતુ માં જગદંબાએ મલક મલક હસતા કહ્યું કે હે બાપુ, તમે ચિંતા કરશો નહીં અને લખો કંકોત્રી અને પૂરું કરવા વાળી તો માં અન્નપૂર્ણા અને માં નાગબાઈ બેઠી છે. આ વાત સાંભળીને અલસુરે હા પાડી દીધી. છતાંય તેમના મનમાં વિશ્વાસ ડગી ગયો હતો અને મનમાં તેને સંશય થયો કે ચારણમાં છાશ પીવડાવવાનો રિવાજ છે અને એમાં 2 વર્ષના તો દુષ્કાળ પડ્યા છે, એમાં હું આ યજ્ઞ કઈ રીતે કરી શકીશ. જ્યારે માં રૂપલને આ વાતની ખબર પડી ત્યારે માં રૂપલ પીઠળમાંના ભૂવાના સ્વપ્ને આવ્યા અને કહ્યું કે હે આતા, જાગો છો કે સૂતા છો? ત્યારે ભૂવા આતા બોલ્યા કે બોલો માણી. ત્યારે આઈ રૂપલે કહ્યું કે મારે નવચંડી યજ્ઞ અને 3.5 પાળા નાથને ભેગી કરવી છે. મારા બાપુને મનમાં સંશય થયો છે, તમે એમને કહો કે ભરોસો રાખે, માં નાગબાઈ ઉપર ભરોસો રાખે અને આમંત્રણ પત્રિકા લખવાનું શરૂ કરે. હવે ભુવાએ આ વાત આપા અલસુરને કહી અને પછી તો માં પર વિશ્વાસ રાખી બ્રાહ્મણોને તેડાવીને મુહૂર્ત જોડાવ્યા અને પછી દેશ દેશથી ચારણોને જ્યારે આમંત્રણ મળ્યું ત્યારે હોંશે હોંશે સૌ ભેગા થયા. ખબર ન હતી કે કોની શક્તિ હતી. આવા નાના એવા ગામમાં ખટારા ભરાઈ ભરાઈને ચારણો અને 18 વર્ણની જ્ઞાતિઓ રામપરામાં ભેગી થઈ અને મહાચંડી યજ્ઞમાં સૌ કોઈએ હાજરી આપી. ન ભૂતો ન ભવિષ્યતી, એટલે કે ન તો ભૂતકાળમાં થયો હતો કે ન તો ભવિષ્યમાં થઈ શકે એવો મહાચંડી યજ્ઞ ચૈત્ર માસમાં યોજાયો અને ચારણની નેહથી કોઈ છાશ પીધા વગર પાછું આવતું ન હતું. એમાં દેગડા ભરાઈ ભરાઈને છાશ ક્યાંથી આવે છે અને કોણ લાવ્યું છે તેની કોઈને ખબર પણ ન હતી અને સૌ કોઈ આ યજ્ઞમાં હાજરી આપી અને સૌ કોઈ માં નાગબાઈનો સાક્ષાત અવતાર એવા માં રૂપલ આઈના દર્શન કરીને સૌ કોઈ ધન્ય બની ગયા. આજે પણ રામપરા ધામમાં રૂપલમાં પરચા પૂરે છે અને માં હાજરા હજુર ત્યાં બેઠા છે અને પોતાના ભક્તોને તે દર્શન આપે છે
અને સૌ ભક્તોની મનોકામના આઈ રૂપલમાં પૂર્ણ કરે છે। રૂપલ આઈની ઘણી ઘણી ખમ્મા હો। તો બોલો રૂપલ આઈ કી જય।